મહેસાણામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરે બાઇક સવારને અડફેટે લીધા હતા। બાઇક સવાર દંપતિ સહિત 5 વર્ષીય પુત્રને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। ત્યારે વારંવાર બનતી ઘટનાઓથી સ્થાનિકોમાં ભય છે। રખડતા ઢોરનો આતંક સીસીટીવી કેમેરામાં થયો કેદ। રખડતા ઢોરે બાઇક સવારને લીધા અડફેટે। બાઇક પર એક પરિવાર જઈ રહ્યો હતો, તેને અડફેટે લેતા બાઇક પર સવાર એક બાળકને પહોંચી છે ઈજા। મહેસાણામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। રખડતા ઢોર આવે છે અને બાઇક લઈને જનાર એક વ્યક્તિને અડફેટે લે છે। ઈજાગ્રસ્તોની સારવાર માટે હાલમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। રખડતા ઢોરનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ। લાઈન પર તેજસ જોડાયા છે। તેજસ, રખડતા ઢોરનો આતંક આખરે ક્યારે નાબૂદ થશે, ક્યારે પકડાશે આ ઢોર, આ સવાલ ઉભો થાય છે। એક બાદ એક બનતી ઘટનાઓ, આજે જે ઘટના બની વધુ વિગત આપશો। બિલકુલ, દીખાતી દિન પ્રતિદિન કહી શકાય કે મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે। થોડા સમય અગાઉ જે છે તે ઊંઝામાં રખડતા ઢોરના જે અડફેટે એક વ્યક્તિને જે છે તે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે આજે વિસનગરમાં પાલડી ચોકડી પર જે રખડતા ઢોર દ્વારા બાઇક સવારને જે છે અડફેટે લેવામાં આવ્યા હતા। વડનગર રોડ તરફ જઈ રહેલા બાઇકને જે છે બે આંકડા તોફાને ચડતા તેને અડફેટે લીધા હતા અને અડફેટે લેતા જે છે બાઇક પર સવાર 5 વર્ષીય પુત્ર સહિત જે છે તે દંપતિને નાની મોટી ઈજાઓ થઈ હતી। નાની મોટી ઈજાઓ થવા થતા આસપાસથી લોકો જે છે એકઠાડીને તાત્કાલિક જે છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા ગઈ છે। પરંતુ એક મોટો સવાલ એ થાય છે કે તંત્ર ક્યારે જે છે તે આ મામલે જાગશે, જે દિન પ્રતિદિન જે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ તંત્ર જે છે આંખ આડાન કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જિલ્લાની અંદર જોવા મળ્યા છે। અનેક જગ્યાએ જે છે તે ઢોરોનો આતંક હાલમાં પણ જે છે તે યથાવત છે, પરંતુ તંત્ર જે છે પોતાનું જે છે તે કોઈ કામગીરી ના કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ।